પરેશભાઈ, અત્યારની જે સ્થિતિ છે તેને આપ વધારે સારી રીતે સમજાવી શકશો? શું એવું માની શકાય અત્યારે કે જે બિપોરજોય વાવાઝોડું છે તેનો આઉટર એરિયા અત્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવ છે અને હજુ જે કેન્દ્રનો ભાગ છે ટકરાવવાનો બાકી છે? મુકેશજી, અવાજ પહોંચે છે આપને? હા હા સવાલ એ છે સર કે અત્યારની જે સ્થિતિ છે તેમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આઉટર એરિયા અત્યારે ગુજરાતના દરિયાકાંઠે ટચ થયો છે એવું કહી શકાય? હા જી, અત્યારે જો લેન્ડફોલની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ચૂકી છે અને હજુ આઠેક વાગ્યાની આસપાસ એની જે આંખ છે એ આંખ જમીન સાથે ટકરાય એવું એક અંદાજ મેળવી રહ્યો છે. પણ લેન્ડફોલની પ્રક્રિયા તો શરૂ થઈ જ ગઈ છે ને એટલા માટે જ આ અત્યારે જે ભારે પવનો અથવા જે પણ કંઈક પરિસ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે તે એ જે વાવાઝોડું છે એની જે પ્રક્રિયા લેન્ડફોલની શરૂ થઈ ગઈ છે એના કારણે જ આપણને જોવા મળી રહ્યું છે. ઓકે સર, આ કેટલી કલાકનો આ સમય લઈ શકે છે અને એ કલાકો કેટલી અગત્યની સાબિત થઈ શકે? કારણ કે આપણે તાવતે વખતે પણ જોયું છે, અત્યારની જે સ્થિતિ છે આપણે જો બિપોરજોયની વાત કરીએ તો હજુ કેટલો સમય કેટલી કલાક ગુજરાતમાં જે ખૂબ ગંભીર આ પ્રકારના દ્રશ્યો સામે આવી શકે? જો લેન્ડફોલ થયા પછીના 4 કે 5 કલાક સુધી આ પ્રક્રિયા આપણને જોવા મળે એટલે મધ્યરાત્રિ અને એના પછીના કલાકો બહુ અગત્યના છે. કારણ કે એ કલાકો દરમિયાન આપણને આવા જ પવનો આ જ પ્રકારનું જે પરિસ્થિતિ એ આપણને જોવા મળ્યા કરશે અને ત્યાર પછી એ વાવાઝોડું આવું છું આપની પાસે. અત્યારે અલગ અલગ પ્રધાનોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે ગૃહરાજ્ય પ્રધાન ખુદ અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતમાં તેની સમીક્ષા કરી રહ્યા છે. દ્વારકામાં તેઓને જવાબદારી સોંપવામાં આવી છે. મોહિત અમારા સંવાદદાતા ત્યાંથી જાણકારી આપી રહ્યા છે. મોહિત, શું વિગતો છે અત્યારે ત્યાંથી? વિધિ, સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે, તેઓ દ્વારકા ખાતે જ્યાં પણ જગ્યાએ વૃક્ષો ધરાશય થઈ ગયા છે આ સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એક મહાકાય વૃક્ષ છે તે અહીં ધરાશય થઈ ગયું છે ને આ વૃક્ષ માટે જે બચાવની કામગીરી છે, આ વૃક્ષ હટાવવાની કામગીરી છે તેની સમીક્ષા કરવા માટે ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીં અત્યારે પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે આજે જ્યારે વાવાઝોડાની અસર છે તે વર્તાઈ હતી અને આ વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશે થઈ ગયા છે, અનેક જગ્યાએ વીજપોલ ધરાશે થઈ ગયા છે અને તેની વચ્ચે અત્યારે હર્ષ સંઘવી છે તેઓ દ્વારકા પહોંચ્યા છે અને ત્યાં તેઓ તમામ પ્રકારની સમીક્ષા છે તે કરી રહ્યા છે અને જે પરિસ્થિતિ છે તેનો તાગ પણ મેળવી રહ્યા છે. જોઈ શકો છો કે જે સરકાર છે તે ખૂબ જ એક્ટિવ છે, સરકાર છે તે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અને તેની વચ્ચે જે ખુદ ગૃહ રાજ્ય મંત્રી છે તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે વૃક્ષ ધરાશય થયું છે તેમનો કાટમાળ છે તે દૂર કરવા માટે અહીં તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે સમીક્ષા છે તે કરવામાં આવી છે. અધિકારીઓને સાથે રાખીને જલ્દીમાં જલ્દી આ કાટમાળ દૂર થાય તે માટેની તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવા માટે પણ તેઓ આદેશ છે તે આપી રહ્યા છે. આજે જ્યારે એ છેલ્લી 1 કલાકથી જે પ્રકારે ગોંડલમાં આ જે વાવાઝોડાની અસરના કારણે પવન ફૂંકાયો હતો, આ પવન ફૂંકાવાના કારણે અનેક વૃક્ષો ધરાશે થઈ ગયા હતા, અનેક વીજપોલ ધરાશે થઈ ગયા હતા, અનેક જગ્યાએ જે દુકાનોને પણ નુકસાન છે તે પહોંચ્યું હતું ત્યારે ઓછામાં ઓછી નુકસાન થાય અને આ રાહત અને બચાવ કામગીરી છે તે ખૂબ જ ઝડપથી થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે વહીવટી તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે હર સંઘવી છે તેઓ અહીં પહોંચ્યા છે, જે સ્થાનિક નગરપાલિકાની ટીમ સાથે સાથે પોલીસની ટીમને તેમને સાથે રાખી છે અને તેઓ આ જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરી રહ્યા છે. સર વહીવટી તંત્ર એલર્ટ છે. સર ગુજરાત પોલીસની ટીમ લાગેલી છે. 5 મિનિટ જરાક આપો, હટી જાઓ પછી વાત કરીએ આપણે. સ્પષ્ટપણે એટલે ગુજરાત પોલીસની ટીમ છે તે આ કામે લાગી છે તેવું તેમનું કહેવું છે અને પહેલા પ્રાથમિકતા છે તે આ રસ્તો છે તે ક્લિયર કરવાની પ્રાથમિકતા છે ને એટલા માટે જ જે ઝાડ છે તેને કટિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે આ કાટમાળ દૂર કરવામાં આવી રહ્યું છે. જે દ્રશ્યો છે તે દ્વારકાના દ્રશ્યો સીધા જ આપ
અત્યારે જોઈ રહ્યા છો ને આ સ્થિતિ છે તેનો તાક છે તે મેળવવામાં આવી રહ્યો છે। સ્વાભાવિક છે કે હવે ગણતરીની મિનિટોમાં જે ગણતરીની કલાકોમાં વાવાઝોડું છે તે લેન્ડફોલ થવાનું છે, વાવાઝોડું છે તે જખો તેઓ હિટ તો થઈ ગયું છે પરંતુ તેની વિપરીત અસર છે તે પણ આગામી કલાકોમાં થવાની છે। ત્યારે આ કામગીરી છે તે ગુજરાત પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ને ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેઓ છે તે આ સ્થિતિ છે તેની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। આપ જોશો કે પોલીસના જવાનો છે, અહીંના દ્રશ્યો બતાવવા માંગી સાહેબને કે પોલીસના જવાનો છે, સ્થાનિક લોકો છે, તમામ લોકોની મદદથી કટરની મદદથી આ જે ઝાડ છે, આ મહાકાય વૃક્ષ છે તેને અત્યારે દૂર કરવાનું કામ છે તે કરવામાં આવ્યું છે। સૌ કોઈ એક બની અને જે મહાઆપત છે તે મહાઆપતની સામે લડવા માટે કટિબદ્ધ છે, લડવા માટે એક છે અને એટલા માટે જ દરેક ટીમો છે, આખું વહીવટી તંત્ર છે તે સાથે આવ્યું છે અને તેઓ સાથે મળીને આ પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરી રહ્યા છે। અત્યારે પણ હું આપને જણાવી દઉં કે વાતાવરણમાં વરસાદ છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે। જો કે પવનની ગતિ છે તે પહેલી બે કલાકમાં પવનની ગતિ હતી તેના કરતા આ પવનની ગતિ છે તેમાં થોડો ઘટાડો છે તે આવ્યો છે, તે જરૂરથી એક રાહતની વાત છે। પરંતુ હવે જ્યારે આ વાવાઝોડું છે તે લેન્ડફોલ કરશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ થશે તે જે જરૂરથી સમજી શકાય છે। આપ જે પ્રકારે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે આ બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જે અંદાજો છે તે પ્રમાણે જે દેવભૂમિ દ્વારકામાં એટલે દ્વારકામાં આજે ભારે પવનના કારણે 60થી વધારે વૃક્ષો ધરાશય થઈ ગયા છે, અનેક વીજપોલ છે તે પણ ધરાશય થઈ ગયા છે અને આ તમામની વચ્ચે અત્યારે જે સરકાર ખુદ લોકોની વચ્ચે હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છે તેઓ અત્યારે લોકોની વચ્ચે આવી અને આ કામગીરી છે તેની સમીક્ષા કરી રહ્યા છે। આ કામગીરી છે તે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જે પ્રકારે સર બચાવ કામગીરી સર પવન જોરદાર ફૂંકાયો છે નહીં સર પવન જોરદાર ફૂંકાયો છે સર ફૂંકાયો અને સર સરકાર કેટલી સજ્જ છે સર આ તમે કામગીરી જોઈ શકો છો। તમે ખાલી માત્ર હમણાં કામ કરવા લો, કામ કર્યા પછી બધી જ સ્ટેટમેન્ટ આપશો, હમણાં એકવાર આપ થઈ જવા લો સર। લોકોને શું અપીલ કરશો કારણ કે લોકો બહુ બહાર નીકળી રહ્યા છે ત્યાં? લોકોને જોડે જોડે તમને બી અપીલ કરું, તમે ઝાડ નીચે ના ઉભારો, તમે બી અમારા માટે કિંમતી છો। સ્પષ્ટપણે જોયું કે લોકોને પણ અપીલ છે કે ઝાડ નીચે ન ઉભારીએ, મીડિયાને પણ તેઓ અપીલ કરી રહ્યા છે કે તેઓ ઝાડ નીચે ન ઉભારે અને અત્યારે એક કાબિલેદાદ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફરી એકવાર જોરદાર પવન છે તે દ્વારકા ખાતે